કુરુક્ષેત્ર સ્મશાન ભૂમધ્ય ટ્રસ્ટ દ્વારા માત્ર આપી પ્રાગટ્ય ઉત્સવ અને પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. એમાં રામમઢી આશ્રમના સંત શ્રી મૂળદાસ બાપુ, કુરુક્ષેત્ર પ્રમુખ કમલેશ સેલર અને બીજા હોદ્દેદારો, વોર્ડ નંબર 9ના કોર્પોરેટર, માજી મંત્રી અને યુથ ફોર ગુજરાતના જિજ્ઞેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગાયત્રી પરિવાર અને વિવિધ સંસ્થાઓએ પૂજા અર્ચના કરી હતી. આપનું નામ? કુણાલ સેલર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર. સૌપ્રથમ તો આપના માધ્યમથી હું સમગ્ર સુરતવાસીઓને અને તાપી ભક્તોને તાપી પ્રગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તાપી માતાના આશીર્વાદ સમગ્ર સુરતવાસીઓ પર બન્યા રહે, જેથી કરીને સુરતવાસીઓ ઉત્તર પ્રગતિ કરતા રહે. આજ રોજ કુરુક્ષેત્ર સ્મશાનભૂમિના સૂર્યોદય ઘાટ ઉપર તાપી પ્રગટ્ય દિન નિમિત્તે તાપી માતાની પૂજા અર્ચના, આરતી અને એમને ચુંદરી અર્પણ, પ્રત્યક્ષ ચુંદરી અર્પણ કરીને તાપી માતાની ભક્તિ અને પૂજા કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કેટલા લોકો ઉપસ્થિત થયા હતા અને ખાસ કરીને કોના દ્વારા પૂજા કરવામાં આ કાર્યક્રમ? કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર તરફથી, તાલેવી પરિવાર તરફથી, તાપી નગર શિવમ પરિવાર દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. છેલ્લા નવરાત્રિના સાતમથી એટલે કે 21 ઓક્ટોબર 2023થી તાપી નમસ્તુભ્યમ પરિવાર દ્વારા તાપી માતાની આરતીની શરૂઆત કરવામાં આવી હતી. જે રીતે ગંગા ઘાટે ગંગા માતાની આરતી થાય છે નિત્ય, તે જ રીતે દરરોજ તાપી માતાની આરતી તાપી આરતી ઘાટ ઉપર રામમઢી ઓવારા ઉપર થતી આવે છે અને આજે તાપી પ્રગટ્ય દિવસ નિમિત્તે સૂર્યોદય ઘાટ ઉપર એમની પૂજા કરીને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં તાપી માતાના ભક્તો આવ્યા હતા અને એમનો પૂજા અર્ચનાનો લાભ લીધો હતો અને એના આશીર્વાદ મેળવ્યા હતા.